આગળ આપણે જોઈએ તો પહેલો પ્રથમ ભાગ આપણે જોઈ ગયા, જેની અંદર સંશ્લેષિત રેસા એટલે કે કૃત્રિમ રેસા વિશે આપણે ભણી ગયા. સંશ્લેષિત રેસા એ જ કૃત્રિમ રેસા અને એની વ્યાખ્યા, રેયોન, પોલિમર એ વિશે જોઈ ગયા. તેનાથી આગળ આવશે એટલે પોલિસ્ટર વિશે આવશે. પોલિસ્ટર વિશેના ગુણધર્મો અને ઉપયોગો એક્ઝામમાં પૂછાતા હોય છે. ગુણધર્મો, આ રેસામાંથી બનાવેલા કપડામાં કરચલી પડતી નથી. તમે આના જે કપડાં બનાવવામાં આવશે, મોટેભાગે શર્ટ છે, તો શર્ટને વારંવાર તમારે ઇસ્ત્રી કરવી પડશે નહીં એટલે કરચલી પડશે નહીં. ધોવામાં સરળ છે. આ રેસા પાણીનું શોષણ કરતા નથી એટલે ઝડપથી સુકાઈ જશે. તેથી તેના બનાવેલા કપડાં ધોયા પછી જલ્દીથી સુકાઈ જાય છે એટલે એને તમે જ્યારે પલાળશો તો ઝડપથી તે સૂકી જશે. ઉપયોગ આવશે પહેરવાના કપડાં બનાવવા. બાટલી છે, પાતળી ફિલ્મ, જે મોટેભાગે જે ફોટોગ્રાફીમાં ફિલ્મમાં આવતી એ પ્રમાણે ફિલ્મ બનાવવા માટે વાયર છે, અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે. તો પોલિએસ્ટર એક પ્રકારનું કૃત્રિમ રેસા જ છે અને રેસામાં, આ કૃત્રિમ રેસામાંથી તૈયાર થતા કપડાં હોય અથવા અન્ય વસ્તુઓ, તો આ રીતે પદાર્થનો ઉપયોગ થતા અને આ રેસામાંથી જે પણ વસ્ત્ર અથવા જે પણ પદાર્થ તૈયાર કરો, જે પણ વસ્તુ તૈયાર થાય છે, તે વસ્તુનો ગુણધર્મ અને ઉપયોગને આધારિત એક્ઝામમાં બી પૂછાતું હોય છે. પીઈટીનું ફૂલ નેમ થશે પોલિઇથિલિન ટેરેફથેલેટ. પોલિઇથિલિન ટેરેફથેલેટ. પીઈટી જે છે એ મોટેભાગે બાટલીઓ અને એવી રીતે બનાવવા માટે ઉપયોગ થતો હોય છે. પોલિએસ્ટરનું એક જાણીતું સ્વરૂપ જ કહેવામાં આવે છે પીઈટીને. તેનો ઉપયોગ જે છે પ્લાસ્ટિકની બાટલીઓ આવે છે એ પ્રમાણે બાટલીઓ બનાવવા, વાસણો, પાતરી ફિલ્મ વાયરો આ બધું બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. પછી ઊન છે અથવા અન્ય કોઈ કોટનની વસ્તુ છે, એને કોઈ અન્ય પદાર્થ સાથે મિક્સ ભળવો એટલે મિક્સ કરો, તો મિક્સ કર્યા બાદ, ભેળવી દીધા બાદ તમને કંઈક નવો પદાર્થ મળતો હોય છે. હવે એક પદાર્થ કયો પદાર્થ હોય છે, જેમાં તમે જોઈ શકો છો કે નવો પદાર્થ કોઈ હોય તો એ પદાર્થ મળવાથી એક નવું સ્વરૂપ પ્રાપ્ત થતું હોય છે. હવે કયું સ્વરૂપ હોય છે? પોલિકોટ, પોલિવોલ અને ટેરિકોટ. એના શબ્દો ઉપરથી જેમને તમને યાદ આવશે કે આની અંદર કયા પદાર્થોનું મિશ્રણ કરવામાં આવેલું છે, જેમાં નામથી તેમના કાપડ વેચાતા હોય છે. તેમના નામ મુજબ તે જ પ્રકારના રેસાઓને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. જો કે પોલિકોટ છે તો પોલી જે ઘણા નાના એકમો, જે અગાઉ આપણે પોલિમર શબ્દનો અર્થ જોઈ ગયા જેમાં પોલી એટલે ઘણા નાના એકમો, તો પોલીના નાના એકમો એક એસ્ટર સમૂહ સાથે એક રાસાયણિક પદાર્થ છે એના સાથે સંગ્રહ પામીને મિશ્ર કરીને બનાવવા છે. કોણ સાથે? કોટન સાથે મિશ્ર કર્યા બાદ શું તૈયાર થશે? પોલિકોટ તૈયાર થાય છે. એ જ રીતે પોલીવુલ, પોલી એટલે ઘણા નાના એકમો, જે પોલિમરમાં જોઈ ગયા પ્રમાણે વૂલને ઊન છે તો ઊનને ઇંગ્લિશમાં શું કહેશે? વૂલ. તો પોલિવૂલને બનાવવા માટે ઊન સાથે મિશ્રણ કરવામાં આવશે. મિશ્રણ કર્યા બાદ તમને પોલિવૂલ તૈયાર એક પદાર્થ મળે છે. તો અહીં જે બતાવેલું છે પીઈટી વિશે અને અન્ય બાબત તમને સમજાવેલી છે. ત્યાર પછી આવશે એક્રેલિક. કુદરતી રેસામાંથી મેળવવાનું ઊન ખૂબ જ મોંઘું હોય છે, કુદરતી રેસા જે. તો એ જ રીતે જ્યારે એક્રેલિક રેસામાંથી બનાવેલા કપડાં બરોબર પ્રમાણમાં કેવા હોય છે? સસ્તા હોય છે. તમે એક્રેલિકમાંથી જે કપડાં બનાવવામાં છે તે ઊનમાંથી જે બનાવશો એ મોંઘા હશે, પણ એની સરખામણીમાં એક્રેલિકમાં જે વસ્તુ બનાવેલી હશે, કપડાં બનાવેલા હશે, એ કેવા હશે? સસ્તા હશે. વિવિધ રંગોમાં આપણે જોઈએ તો વિવિધ રંગોમાં પણ જોવા મળશે. સંશ્લેષિત રેસાઓ જે છે એ ખૂબ જ ટકાઉ હોય છે એટલે મોટેભાગે અમુક લાંબા સમયગાળા સુધી એ ચાલતા હોય છે એટલે ટકાઉ હોય છે અને
તમને પરવડે તે પ્રમાણે કિંમતોમાં પણ તે પરવડતા તમને જોવા મળે છે, એટલે સસ્તા હોવાને કારણે તમને કિંમતમાં પણ પોષાશે. કુદરતી રેસા કરતાં વધુ પ્રમાણ એ પ્રખ્યાત બી જોવા મળેલા છે, બરાબર. એક ફેમસ પ્રખ્યાત જોવા મળશે અને એના ગુણધર્મોને કારણે જ પોલિએસ્ટરના એવી રીતે ઉપયોગ થતો જોવા મળેલો છે. શિયાળામાં સ્વેટર છે તથા શાલ છે કે ધાબળા છે, આ બધી વસ્તુઓ બનાવવા માટે પણ આપણે ઉપયોગ કરતા હોય છે. આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા જ દેખાતા હોય છે, એના જેવા જ દેખાતા હોય, પણ એ દેખાવે ભલે એના જેવા હોય પણ એ કુદરતી અને કૃત્રિમમાં થોડોક ફેરબદલ જોવા મળતો હોય છે. જે કૃત્રિમની અહીંયા વાત કરી છે પ્રમાણે કે કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી, દેખાવે ભલે એમના જેવા દેખાય પણ એ ઓરિજિનલ રીતે અસલ રીતે જોઈએ તો એ કૃત્રિમ રેસામાંથી તૈયાર થયેલા જોવા મળશે. તે બીજા એક જ પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે, જેને શું કહેવામાં આવશે, એક્રેલિક કહેવામાં આવે છે. તો અહીં જે બતાવ્યું છે એ એક્રેલિક વિશેના ગુણધર્મો અને એના ઉપયોગો વિશેની બાબત તમને સમજાવેલી છે, એક્ઝામમાં બી ઘણી વખત પૂછાતું હોય છે. સંશ્લેષિત રેસાના ગેરફાયદા, સંશ્લેષિત રેસાનો ગેરફાયદો એક જ છે કે કુદરતી વસ્તુ છે, જેવું કે કોઈ રૂ ઉદાહરણ તરીકે અથવા ઊન તમે સળગાવશો તે સળગી જશે, પણ તમે પોલિએસ્ટર અથવા આમાંથી કોઈ કૃત્રિમ રેસામાંથી સંશ્લેષિત રેસામાંથી કોઈ પણ વસ્ત્ર અથવા કોઈ પણ એવી વસ્તુ બનશે તો એ સળગીને ગયા બાદ એ સંપૂર્ણ રીતે પીગળે છે અને તમારા શરીર સાથે ચોંટી જશે. અને આ કારણથી કોઈ વ્યક્તિએ કોઈ પહેરેલા કપડાં હશે તો કપરેલા જે પણ કપડાં પહેરેલા હશે એના શરીર પર ચોંટી હશે અને તમે જ્યારે એને ઉખાડવાનો પ્રયત્ન કરશો તો એને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. તો પહેરનાર વ્યક્તિને પર ચોંટી જાય છે. પ્રયોગશાળામાં કામ કરતી વખતે આ વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ નહીં, સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. સિન્થેટિક એટલે સંશ્લેષિત રેસાયુક્ત બનેલા કપડાં, તો સંશ્લેષિત રેસાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો અહીં આપણે જોયું પોલિએસ્ટર, પોલિએસ્ટરના ગુણધર્મોને ઉપયોગ, પીઈટી વિશે જોઈએ, એક્રેલિક વિશેના ઉપયોગો અને ગુણધર્મો પ્રમાણે જોઈએ, સંશ્લેષિત રેસાના ગેરફાયદા વિશે આપણે જોઈ ગયા. અહીં જે બતાવેલું છે એને આધારિત જે પણ માહિતી છે એ તમે લખી પણ શકો છો. આગળ સંશ્લેષિત રેસાના ગુણધર્મો, સંશ્લેષિત રેસાના ગુણધર્મોમાં પાણી ઓછું શોષે છે અને ઝડપથી સુકાઈ જાય છે. પહેલો ગુણધર્મ છે કે પાણી ઝડપથી શોષી લે છે, કપડાં જે વસ્ત્રો તૈયાર કરેલા હોય છે ઝડપથી પાણી શોષી લે છે અને એ ફાયદો છે કે ઝડપથી સુકાઈ પણ જાય છે, તે ટકાઉ હોય છે એટલે અમુક સમયગાળા સુધી તે ટકી શકે છે. ઓછા ખર્ચાળ હોય છે, ખર્ચ લાંબા સમયગાળા સુધી વધુ પડતો ખર્ચ હોતો નથી, સરળતાથી તમને ઉપલબ્ધ ગમે ત્યાં તમને વસ્ત્રો અથવા અન્ય પદાર્થ તમને સરળતાથી પ્રાપ્ત થશે. જાળવણી શૈલી છે, તમે સરળતાથી એની જાળવણી કરી શકો છો. વજનમાં હલકા અને ટકાઉ હોય છે, અમુક સમયગાળા સુધી તમે એને ટકી શકશે અને વજનમાં પણ કેવા હોય છે, હલકા હોય છે. સૂક્ષ્મજીવોની અસર થતી નથી, કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા અથવા કોઈ પણ સૂક્ષ્મજીવોની એની અસર થતી નથી. એક્ઝામમાં સંશ્લેષિત રેસાના ગુણધર્મો એવી રીતે પ્રશ્ન બી આવતો હોય છે. પ્લાસ્ટિક સંશ્લેષિત રેસાની જેમ પોલિમર છે. આગળનો જે નેક્સ્ટ ટોપિક છે આના પછીનો પ્લાસ્ટિક આવશે. પ્લાસ્ટિકની વ્યાખ્યા જોઈએ તો સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેસાની જેમ જ એક પોલિમર પદાર્થ જ છે. તેમાં એકમો જે છે, જે અગાઉ આપણે પોલિમર વિશે જોઈ ગયા સંશ્લેષિત રેસાની, એમાં ચેન જેવી ગોઠવણી કેવી હતી, એક મણકાની રીતે ગોઠવણી હતી. આમાં રૈખિક અને અરૈખિક એટલે બે પ્રકારે રૈખિક અને અરૈખિક પ્રકારે ગોઠવણી પ્લાસ્ટિકની અંદર જોવા મળે છે, જે તમને આકૃતિમાં રૈખિક આ પ્રમાણે હોય અને અરૈખિક આ પ્રમાણે તમને જોવા મળશે, જે મણકાની એકમોની ગોઠવણી આ પ્રમાણે જોવા મળશે.
गुणधर्मो प्लास्टिकना कया कया छे? रासायणिक दृष्टि निष्क्रिय छे, एटले कोईपण प्रकारनी रासायणिकनी असर थती नथी। मोटा भागना केमिकल ने आ बधी जे वस्तु छे एने प्लास्टिकनी अंदर भरवामां आवतुं होय छे, કાટ લાગતો નથી। તમે જોયું હશે પ્લાસ્ટિકને કોઈ પણ પ્રકારનો પાણીમાં રાખશો તો પણ કાટ લાગશે નહીં। હલકું છે, મજબૂત છે અને ટકાઉ છે। અમુક સમયગાળા સુધી એ પ્લાસ્ટિક તૂટશે નહીં, જ્યાં સુધી એને દબાણ નહીં કરવામાં આવે તો ત્યાં સુધી એ પ્લાસ્ટિક બગડતું પણ નથી તૂટતું। એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે સરળતાથી લઈ પણ જઈ શકો છો। આકાર અને કદમાં ઢાળી શકાય છે, પ્લાસ્ટિકને તમે પીગાડશો એટલે તમે કોઈ પણ આકારમાં તમે એને રૂપાંતર કરી શકો છો। વિવિધ રંગમાં જોવા મળે, તમારા ઉદાહરણ તરીકે નાસ્તાના ડબ્બા છે તો એ તમને ઉપર વિવિધ રંગમાં જોવા મળશે, કલરિંગ વસ્તુ જોવા મળશે, ઉપર ડિઝાઇન જોવા મળશે। ધાતુ કરતાં કેવા છે? સસ્તા છે, ધાતુ કરતાં સસ્તા છે। જેવું લોખંડની વસ્તુ તમે સ્ટીલના કોઈ ડબ્બા લાવશો એના સરખામણીમાં પ્લાસ્ટિકને કંઈક ડબ્બા કે કંઈક વસ્તુ લાવશો તો તમને એની સરખામણીમાં ઓછા ભાવે મળશે। વજનમાં હલકું હોવાથી તે સરળતાથી હેરફેર માટે મદદરૂપ થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે સરળતાથી લઈ જઈ શકો છો, તો આ એક એનો ફાયદો છે। કયા સંશ્લેષિત રેસાના ગુણધર્મો? પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકના ગુણધર્મો અને રેખિક અને અરેખિક પ્રમાણે જોડાણ જોવા મળે છે, બરાબર? તો અહીંયા જે ગુણધર્મો એક્ઝામમાં પણ પૂછાતા હોય છે।